કચ્છ બાદ બેપરજોય વાવાઝોડાએ ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે। વાવાઝોડાની અસરથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે। બેપરજોય ચક્રવાતે કચ્છમાં ખાના ખરાબી સર્જી છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોને વાવાઝોડાએ ધમરોળ્યા હતા। મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વાવાઝોડાની અસરથી ધોધમાર વરસાદ પડ્યો છે। પાલનપુરમાં અમદાવાદ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા। કલાકો સુધી પાણીનો નિકાલ ન થતા હાઈવે બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હતી। બનાસકાંઠાના ડીસામાં નાનાજી દેશમુખ ગાર્ડનની 100 ફૂટની દિવાલ ધરાશાયી થઈ હતી। થરાદ અને ડીસામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તેમના મત વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરવા નીકળ્યા હતા। આ તરફ પૂરને કારણે પાટણના સેંકડો ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। ગુજરાતના સૌથી મોટા પાટણના ચરણકામમાં સોલાર પ્લાન્ટને પણ નુકસાન પહોંચ્યું છે। હારીજમાં ભારે વરસાદમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા 11 શ્રમિકો ફસાયા હતા। પોલીસે તમામને બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા। પાટણ જિલ્લામાં ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા। વીજ પુલ અને વૃક્ષો રસ્તાની વચ્ચે જ પડતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવી હતી। બનાસકાંઠામાં તોફાની વરસાદ થતા આબ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયો તો ડીસામાં પડેલા વરસાદે ભારે તારાજી સર્જી। બીપરજોય હવે આગામી કલાકોમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું છે, ત્યારે તેની ગુજરાત પર હજુ પણ અસરો થઈ રહી છે। રાજ્યના ઉત્તર ભાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેમાં બનાસકાંઠામાં પાછલા કલાકોમાં તોફાની વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા છે। બનાસકાંઠામાં સૌથી વધુ વડગામમાં 111 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આ સિવાય બનાસકાંઠાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો। આજે સવારથી જ ધોધમાર વરસાદની જિલ્લામાં શરૂઆત થઈ ગઈ છે, જેમાં વડગામ, ધાનેરા, દિયોદર, ભાબર, સુઈગામ, ડીસા અને દાંતામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે। આ સિવાય જિલ્લાના અન્ય ભાગોની વાત કરીએ તો અમીરગઢ, થરાદ, લાખણી, વાવ અને કાંકરેજમાં ભારે પવનની સાથે વરસાદ નોંધાયો। ડીસામાં ભારે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી થતા ગામડાઓમાં જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે, તો ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે, પશુઓના શેડ તૂટી ગયા છે, તો કેટલાક લોકોના ઘરના પતરા ઉડ્યા છે। ભારે પવનની સાથે બનાસકાંઠામાં વરસી રહેલો વરસાદ તારાજી સર્જી રહ્યો છે। યાત્રાધામ અંબાજીથી અમદાવાદ હાઈવે ઉપર વિશાળ વૃક્ષ ધરાશાયી થયું તો કોટેશ્વર ગામે વાવાઝોડાથી મકાન તૂટી ગયા। પાટણ જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી રાધનપુર સહિત અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થતા વીજળી ગુલ થઈ તો નીચાણવાળા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા। પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે। પાટણ, રાધનપુર, સાંતલપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને વીજપોળ, વૃક્ષો, માર્ગો પર પડી ધરાશાયી થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। પાટણ શહેરમાં 20થી વધુ સોસાયટીના લોકોને અવરજવર કરવી પણ મુશ્કેલ પડી છે, કારણ કે ભારે વરસાદના કારણે કેડસમાં પાણી ભરાઈ ગયા છે। પાટણ હારીજ માર્ગ પર જાળ માર્ગ પર પડતા એક તરફનો માર્ગ બંધ થઈ ગયો છે। પાટણના રાધનપુર શહેરમાં સતત વરસાદને લઈને હાઈવે માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। બસ સ્ટેન્ડ, મવડી ચોક સહિતના નીચાણવાળા માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, તો આ સાથે હાઈવે માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વિઝિબિલિટી પણ ઘટી જતા પારાવાર હાલાકી વાહન ચાલકોને પડી રહી છે। જિલ્લામાં અત્યાર સુધીમાં રાધનપુરમાં 5.5 ઇંચ, સાંતલપુરમાં 3 ઇંચ અને હારીજમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વરસાદના કારણે કેટલાય વિસ્તાર એવા છે કે હજી પણ અંધારપટ છવાયેલો છે અને ગામના લોકોને ક્યાંક અંધારામાં એટલે કે વીજળી વગર જીવવા માટે તેઓ મજબૂર બન્યા છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ, વીજ કરંટ લાગતા એક વ્યક્તિનું મોત થયું। અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। બીપરજોય વાવાઝોડા પછી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો। ભારે પવન ફૂંકાયો હતો, સાથે સાથે વરસાદની પણ ધમાકેદાર શરૂઆત થઈ હતી, જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી। મેઘરજ, ધનસુરા, મોડાસા, બાળ તાલુકાઓમાં ભારે પવનને કારણે છાપરા ઉડવાની ઘટનાઓ સામે આવી છે। વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ જોવા મળી। ભિલોડાના જનાલી ટાંડા ગામે વીજ કરંટ લાગતા એક આધેડનું મોત નિપજ્યું, જ્યારે 24 કલાક દરમિયાન જિલ્લામાં ધમાકેદાર વરસાદ ચાલુ છે। જિલ્લામાં ખાસ કરી મોડાસામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। ધનસુરામાં પણ 2.5 ઇંચ વરસાદ, બાયણ અને ભિલોડામાં 1 થી 1.5 અને માલપુરમાં, મેઘરજમાં પણ સરેરાશ વરસાદ નોંધાયો છે। અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અપાયું છે, ત્યારે 24 કલાકમાં ખાબકેલા વરસાદથી ખેડૂતોને વાવણી લાયક વરસાદ થવાથી વાવેતરની તૈયારીઓમાં જોતરાયા છે।
साबरकांठा जिल्लामां बिपोरજોઈ વાવાઝોડાની અસરને જોતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। પોશીનામાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, પોશીના અને હિંમતનગરમાં ભારે પવનની સાથે વરસાદ વરસ્યો। ભારે પવનની સાથે વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે। સાબરકાંઠાના વડાલીના હાથરવા ગામે ભારે પવનની સાથે વરસાદ વરસતા ખેતરમાં રહેલા તબેલાનું મકાન ધરાશાયી થયું હતું। જોકે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। ગંભોઈ ભિલોડા રોડ પરના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો। સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પોશીનાના મુખ્ય બજારમાં પાણી ભરાયા તો પોશીનાની પનારી નદીમાં નવા નીરની આવક થઈ। તો હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ અનેક જગ્યાએ વીજપુલ ધરાશાયી થઈ જતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। વાવાઝોડાની અસર મહેસાણા જિલ્લામાં પણ જોવા મળી। જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો તો ભારે પવન ફૂંકાતા લોકોને નુકસાન પહોંચ્યું। મહેસાણા શહેર અને જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે। ધોધમાર વરસાદને કારણે તમામ જગ્યાએ રસ્તા પર પાણી ફરી વળ્યા, રસ્તા ઉપર તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા। મહેસાણા વિસનગરમાં બનેલા અંડરપાસ પાણીથી ભરાઈ ગયા હતા। મહેસાણાના ગોપીનાળામાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। એટલું જ નહીં, ભારે પવનને કારણે મહેસાણાના આંબલિયાસણ ગામે દુકાનોના પતરા ઉડી ગયા। મહેસાણાના વિસનગરમાં અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા। ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો વિજાપુરમાં 1.5 ઇંચ વરસાદ, બહુચરાજીમાં 1.5 ઇંચ, મહેસાણામાં 1.25 ઇંચ, જોટાણા અને સતલાસણા 1-1 ઇંચ, વિસનગરમાં 17 મીમી, ઊંઝામાં 10 મીમી, વડનગરમાં 9 મીમી, કડીમાં 5 મીમી, ખેરાલુમાં 4 મીમી વરસાદ નોંધાયો। મહેસાણા જિલ્લામાં પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે, કારણ કે પહેલા જ વરસાદમાં ક્યાંક ગટરો ઉભરાય છે તો ક્યાંક રસ્તા ઉપર ખાડા પડી ગયા છે। બિપોરજોઈ વાવાઝોડાની અસરની સમીક્ષા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છ આવી પહોંચ્યા હતા। કેન્દ્રીય મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। બિપોરજોઈ વાવાઝોડાએ કચ્છમાં વિનાશ ફેર્યું છે। માંડવી, નલિયા, જખુ, મુંદ્રા જેવા વિસ્તારોમાં વાવાઝોડાને કારણે ભારે તારાજી સર્જાય છે। હજુ પણ કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે કચ્છ ખાતે આવી પહોંચ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી વાવાઝોડામાં ઇજાગ્રસ્ત માંડવીમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ લોકોને મળ્યા હતા। ઉપરાંત વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું અમિત શાહે હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું। અમિત શાહે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓની સાથે બેઠક કરી હતી। કુદરતી આફત બાદ તંત્ર દ્વારા ચલાવાઈ રહેલી રાહત કામગીરીની સમીક્ષા પણ કરી, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। વહેલી તકે રાહત કામગીરી પૂર્ણ કરવાની તંત્રને તાકીદ પણ કરી હતી। મહત્વનું છે કે વાવાઝોડામાં પીડિતોની માટે રાજ્ય સરકારે સહાયની પણ જાહેરાત કરી છે। તે પ્રમાણે પુખ્તવયના વ્યક્તિ દીઠ રૂપિયા 100 અને બાળક દીઠ રૂપિયા 60ની કેશ ડોલ્સની સરકારે જાહેરાત કરી છે। બિપોરજોઈ વાવાઝોડા પહેલા રાજ્ય સરકારે કરેલી કામગીરીથી ગૃહમંત્રી અમિત શાહે સંતોષ વ્યક્ત કર્યો છે। બિપોરજોઈ વાવાઝોડા બાદ ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું। નિરીક્ષણ બાદ ભુજ ખાતે એક રિવ્યુ બેઠક યોજ્યા બાદ અમિત શાહે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે બિપોરજોઈમાં થયેલી કામગીરી ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ છે। 140 કિલોમીટર પર અવર કી સ્પીડ કે સાથ સાયક્લોન જબ લેન્ડ કરતા હૈ ઓર ઉસકે તીસરે દિન શામ કો ઇસકા રિવ્યુ કરતે હૈ તબ માલૂમ પડતા હૈ કે એક ભી વ્યક્તિ કી જાન इस साइक्लोन में नहीं गई है। 3400 गांवों में बिजली रोकी गई थी, उसमें से 1600 गांवों में बिजली रिस्टोर कर दी गई है। और मुझे विश्वास दिलाया है तंत्र ने कि 20 तारीख की शाम को 6 बजे तक सभी के सभी गांवों में बिजली रिस्टोर कर दी जाएगी। રાજસ્થાનમાં પ્રવેશીને બિપોરજોઈ વાવાઝોડાએ ભારે ખાના ખરાબી સર્જી છે। રાજ્યના 5થી વધુ જિલ્લાઓમાં 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। રાજસ્થાનમાં બિપોરજોઈ જીવલેણ બનવા લાગ્યો છે। ચક્રવાતી તોફાનની અસરને કારણે બાડમેર, માઉન્ટ આબુ, સિહોરી, ઉદયપુર, જાલોર, જોધપુર અને નાગોરામાં ભારે વરસાદ થઈ રહ્યો છે।
અને 50-થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। બાડમેરમાં તો પૂરની સ્થિતિ સર્જાય છે। છેલ્લા 24 કલાક દરમિયાન વાવાઝોડાની સૌથી વધુ અસર જાલોર, સિહોરી અને બાડમેરમાં જોવા મળી હતી। માઉન્ટ આબુમાં રેકોર્ડ 8.4 ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે સિહોરી અને જાલોરમાં પૂરની સ્થિતિની સંભાવના પણ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે બાડમેર, જાલોર, સિહોરી અને પાલીની માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। રેલવે તંત્રએ બાડમેરથી પસાર થતી 14 ટ્રેનો રદ કરી છે। તે જ રીતે ઉદયપુરથી દિલ્હી અને મુંબઈની 2 ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે। પાકિસ્તાન સરહદને અડી અને આવેલા બાડમેરના બખાસર, સેડવા, ચોહતાન, રામસર, ધોરીમના એમ 5 ગામોના 5,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વાવાઝોડાની અસરે રાજસ્થાનના 80% વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। સિહોરી સહિત કેટલાક વિસ્તારોમાં 62 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો।